નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસી હું પટેલ હરિપા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો આપણે ભણી રહ્યા છે ધોરણ પાંચ વિશે પર્યાવરણમાં નવમો પાઠ એ પાઠનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ તો આજે આપણે એ પાઠમાં આગળ ભણીશું તો પેલી શિક્ષિકા લોકો છે જે જેઓ હવે નદી પાર કરીને હવે એ લોકો એ લોકોએ ખડકો પર ચઢવાનું છે તો એના વિશે આપણે જોઈએ હવે તો એ કહે છે કે અમારે ટેકલા ગામ પહોંચવા પંદર કિલોમીટર ચાલવાનું હતું ગામનું નામ શું છે ટેકલા તે ગામ સોળસો મીટરની ઊંચાઈએ હતું હવે એ શિક્ષિકા કઈ તારીખનું આ લખે છે તો ફેબ દસ ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાશીના દિવસનું છે એ કહે છે કે અમારી પીઠ પર લટકાવેલા ઠેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા પાણીની બોટલ ડોરડું કડી પ્લાસ્ટિક શીટ ડાયરી રૂમાલ સાબુ કોટ સિસોટી ગ્લુકોઝ ગોળ ચણા અને બીજો નાસ્તો વગેરે હતા અમે પગઠીયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા અહીં જો ચિત્રમાં જોઈ શકીએ કે દેખાય છે ને તો એ લોકો એ ખેતર પાર કરીને એમાંથી જાય છે કર્નલ ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને ડોડા સાથે ઉભેલા જોયા અમને પહેલા ખડકનું સાવધાની અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું આજે હું પીછેહટ કરવાની નથી હું હારમાં પ્રથમ જ ઊભી રહીશ એટલે હાર એટલે કે એક જ લાઈન લાઇન બનાવેલી હતી એમાં એ પ્રથમ ઊભી રહે છે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ ડોડું બાંધ્યું કડી બાંધી અને લટકેલું ઝાડું ડોડું પકડ્યું તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું મેં પણ મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ઢગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં ડોડાથી હિંચકા ખાવા લાગી ચડતી વખતે તમારું શરીર નેવું અંશના ખૂ ખૂણે રાખો મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો વારસો નહીં એટલે એ લોકોને જે શીખવનાર છે એ એ કહે છે કે ચડતી વખતે તમારું શરીર નેવું અંશના ખૂણે રાખવાનું છે અને તમારી પીઠ સીધી રાખો વારસો નહીં કહે છે તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું પછી જ્યારે નીચે ઉતરવાનું હતું જેમાં ડોડાનો ખાસ પ્રકાર ઉપયોગ થાય છે જેને રેફલિંગ કહેવાય છે મેં તે ડર ડર રાખ્યા વગર કર્યું એટલે કે એ ડર્યા સિવાય એણે એ ચાલવાનું શરૂ કર્યું હવે પર્વતારોહણ દરમિયાન વપરાતા સાધનો એટલે કે પર્વત ચઢતી વખતે સાથે રાખવાના સાધનો તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ સૌપ્રથમ જુઓ હેલ્મેટ છે તો એ પહેરવા માટે પછી બૂટ છે ક્રેમ્પન્સ એ બરફ વિસ્તારમાં આ પ્રકારના બૂટ હોય છે એ પહેરવામાં આવે છે ત્યારબાદ આઈસ એક્સ આ જે ઊંચું છે એ બરફમાં એમાં બરફમાં નાખીને એના વડે ચાલવામાં આવે છે વગેરે ઘણા અહીં સાધનો છે જે આપણે પર્વત પર ચડવાનું હોય તો એ સાથે એ સાધનોનો ઉપયોગ કરીને આપણે પર્વતો ઉપર ચડી શકીએ છીએ તેમજ અહીં પણ છે આ બધા સાધનો છે ચલો બાળકો હવે આપણે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે તેમાં પ્રશ્ન છે કે તમે ક્યારેક ઝાડ પર ચઢ્યા છો તેમને કેવું લાગ્યું તમને ડર લાગ્યો તમે ક્યારેક નીચે પડ્યા છો તો ઘણા કરીને બાળકો ઝાડ પર ચડ્યા જ હશે હે ને તો એ જવાબ મેં લખ્યો છે કે હા હું એક વાર કેરી તોડવા માટે વૃક્ષ પર ચડ્યો હતો શરૂઆતમાં મને થોડો ડર પણ લાગ્યો હતો હું ક્યારેક વૃક્ષ પરથી નીચે પડ્યો નથી તો બાળકો તમે પણ એ રીતે જવાબ લખી શકો છો જો તમે ઝાડ પર ચડ્યા હશો એમ તો ઘણી વાર ચડ્યા હશો તો અહીં લખી શકાય કે હા હું ઝાડ પર ચડ્યો છું તમે આંબા પીપળી રમતા હશો ત્યારે તો આપણે ઝાડ પર ચડીએ જ છે હા ને આગળ તમે ક્યારેક કોઈને નાની દિવાલ પર ચઢતા જોયા છે તમારા વિચારે દીવાલ ચડાવી અને ખડક ચડવામાં શું તફાવત છે એટલે કે દીવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે એ લખવાનું છે તો આપણે લખીશું કે દિવાલ ખૂબ ઊંચી નથી હોતી જ્યારે પર્વતો એ ખૂબ ઊંચા હોય છે અને દીવાલ એકદમ સીધી હોય છે જ્યારે ખડકો ઢાળવાળા અને ઉબડ ખાવડ હોય છે એટલે ખાંચાવાળા ઢાળવાળા અને ઉબડ ખાવડવાળા હોય છે હવે બાળકો ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસીના દિવસે એક રમૂજી બનાવ બન્યો હતો એટલે કે હસવા જેવો એક બનાવ બન્યો હતો એના વિશે આપણે જોઈએ તો પેલી શિક્ષિકા કહે છે કે સાંજ હતી ખાનદોંબીને ભૂખ લાગી હતી એટલે કોઈ છોકરીનું નામ હશે ખાનદોંબી તો અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું તે વાડ કૂદીને ખેતરમાં ગઈ તેણે ઝડપથી બે મોટી કાકડી તોડી અને પછી આવી તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાનદોંબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા ખાનદોંબી તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી અને તે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા એટલે જેનું કાકડીનું ખેતર હશે એ એ સ્ત્રી આ જે ખાંદુંબી કાકડી લેવા માટે ગઈ હતી ખેતરમાં તો એને પક ખાંદુંબીને પકડી અને તે પોતાની ભાષામાં કંઈ બધું કહેવા લાગે પરંતુ ખાંદુંબી તેની ભાષા સમજતી ન હતી તેમજ જે આ શિક્ષિકા કહે છે એને પણ તેની ભાષા સમજ પડતી ન હતી તેથી એ શિક્ષિકાએ શું કર્યું કે હાથ જોડી તેના તે સ્ત્રી પાસે માફી માગીએ હવે એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું અંધારું થઈ ગયું હતું મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ હવે અમે સા સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો મેં ખાનદુંબીનો હાથ જોરથી પકડી રાખ્યો મેં મોટેથી બૂમ પાડી તમે બધા ક્યાં છો તમે મને સાંભળી શકો છો પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા એટલે એ કોને કહી છે તેના એના બધા બીજા સાથીઓ હશે એમને બૂમ પાડે છે કે તમે બધા ક્યાં છો તમે મને સાંભળી શકો છો તો પર્વતોમાં એના અવાજના પડઘા પડતા હતા અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છે અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો અમે એકબીજાનો હાથ જોથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા ખાંદોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ તેણે મિર્જો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા અંતે અમે ફરી જૂથ સાથે હતા હવે આગળ કે પ્રશ્નો છે એના જવાબ આપણે લખીશું કે તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી તમે આવી સ્થિતિમાં શું કરો છો એનો જવાબ લખીશું કે જ્યારે આવી સ્થિતિ સર્જાય એટલે કોઈકને આપણે આપણને ભાષા ન સમજાય ત્યારે આપણે ઇશારાઓ અને સંકેતોથી વાત કરવી જોઈએ આગળ પ્રશ્ન છે કે તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું એ જવાબ લખીશું કે જ્યારે આપણે રસ્તો ભૂલી જઈએ ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની મદદથી રસ્તો શોધી શકાય એટલે કે ત્યાં રહેતા લોકોની મદદથી રસ્તો શોધી શકાય અને આજે તો હવે ગૂગલ મેપ દ્વારા પણ આપણે રસ્તો શોધી શકીએ છીએ હવે આગળ તમારા વિચારે ખાંદુંબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે તો એનો જવાબ લખીશું કે ખાંદુંબી મોટેથી ગીત ગાતી હતી કારણ કે તેના ગ્રુપના બીજા સભ્યો તેને સાંભળીને શોધી શકે એટલે એમની પાસે આવી શકે આગળ કે તમે કોઈને ડરથી બચવા કંઈ કંઈ કરતા જોયા છે શું અને ક્યારે તો જવાબ લખીશું કે ઘણીવાર લોકો ડરથી બચવા બૂમો પાડતા હોય છે અથવા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે હવે આગળ એક ખાસ મહેમાન એ પંદર ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસીના દિવસની વાત છે તો રાત્રિભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા કોને મળ્યા તો બચેન્દ્રી પાલ તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા તે સાંજ ખુશીની હતી અમે ગીતો ગાતા હતા બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારમાસા કફલ પાકો ચેતા મેરી સે શેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા અને આ બધા ગીતોના નામ છે તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સજ્જન કરશે બરફમાં છાવણી અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસીના દિવસની વાત છે કે અમે બે હજાર એકસો ચો ચોત્રીસ મીટરની ઊંચાઈએ ઊભા હતા અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા અમે તંબુ માટે અને પથરા પથરાવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલીઓ મારી તંબુ લગાવવા લાગ્યા જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા પછી અમે તંબુની આસપાસ ખાડો ખોડ્યો બાળકો અહીં તંબુની આસપાસ કેમ ખાડો ખોદવામાં આવે તો કોઈ જીવજંતુ કે કોઈ પણ એમાં ભરાઈ ન શકે એના માટે એની આજુબાજુ ખાડો ખોદવામાં આવે છે અમને ખૂબ ભૂખ લાગી હતી અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી તે આરામદાયક હશે શું તેમાં ઠંડી નહીં લાગે પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે છે અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા હવે આગળ કે સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો સફેદ મુલાયમ બરફની પથરીઓ નરામશથી પડતી હતી એટલે બરફ પડતો હતો વાહ કેટલું સુંદર છોડ વૃક્ષો ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું આજે અમારે સત્તાવીસો એટલે કે બે હજાર સાતસો મીટરની ઊંચાઈએ ચડવાનું હતું અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા હતા તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનું માણસ બનાવવાની મજા માણી બરફમાં રમવાની પણ ખૂબ જ મજા આવે છે હવે છાવણીનો છેલ્લો દિવસ એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસીના દિવસની હવે વાત છે છાવણીનો છેલ્લો દિવસ હતો અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું હું સ્થિર ઊભી જ રહી ગઈ તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા હવે આગળ પ્રશ્ન છે કે તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોડવામાં આવ્યો હોય આપણે આગળ જોયું ને તો સાપ કે બીજા જીવ જંતુ તંબુની અંદર ન આવી શકે એટલા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો હશે આગળનો પ્રશ્ન છે કે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય અને કેમ તો એમાં જવાબ લખીશું કે રિવર રાફ્ટિંગ સ્કૂબા ડાઇવિંગ પેરાગ્લાઇડિંગ વગેરે સાહસિક પ્રવૃત્તિ ગણી શકાય કારણ કે તેમાં આપણે ઊંચાઈ અથવા પાણીના ડરનો સામનો કરવો પડે છે હવે આગળ છે કે કલ્પના કરો ને લખો તો આપણે પ્રશ્નોના અહીં પણ જવાબ લખવાના છે કે તમે પર્વત ઉપર છો તમે ત્યાં કેવો અનુભવ કરો છો તમે શું જોઈ શકો છો તમને ત્યાં શું કરવું પસંદ છે જવાબ લખીશું પર્વત પરથી આપણે ઘાસથી સવાયેલી ઊંચી ઊંચી ટેકરીઓ વૃક્ષો જંગલો નીલા રંગનું આકાશ અને ઊંડી ઊંડી ખીણો જોઈ શકીએ છીએ હવે પર્વતની ટોચ પર એકલા તો પર્વતોમાં રહેતી બાર વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી તેણે તેના મિત્રો સાથે ચાર હજાર મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું જલ્દી અંદર થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં તે ઠંડી અને ડરામણી રાત હતી તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રે બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી તેમણે ઓગણીસો ચોર્યાસી માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા બરફનું તોફાન અઢાર સભ્યોની ટીમમાં સાત મહિલાઓ હતી પંદર મેની રાત્રે આખી ટીમ સાત હજાર ત્રણસો મીટરની ઊંચાઈ ચડી થાકી હતી ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પચ દાટનો અવાજ સાંભળ્યો તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું બજેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી ટીમના અન્ય સભ્યને પણ લગભગ આખી દટાઈ સોરી ટીમના અન્ય સભ્યને પણ ઈજા થઈ હતી બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા પરંતુ બચેન્દ્રે આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી બચેન્દ્રીએ આઠ હજાર છસો મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં સાગરમથા કહેવાય છે ત્યાં ત્રેવીસમી મેના બપોરે એક કલાક અને સાત મિનિટે પગ મૂક્યો તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ ન હતું કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે બચેન્દ્રી અને તેના સાથી બરફમાં ખાડો ખોડ્યો અને કુહાડે સ્થિર બરફમાં ખોદી દીધી તેનો કડીની જેમ ઉપયોગ કરીને તેઓએ પોતાને ડોડા વડે ભાડ્યા ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા તે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થયાની હૂપ અનુભવતા હતા તેમણે તેમનું માથું નમાવ્યું ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર તેતાલીસ મિનિટ વિતાવી બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા બાળકો આપણે એ યાદ રાખવાનું છે કે બચેન્દ્રી પાલ છે એ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર એ પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા એટલે એના જે આપણા ભારતમાં જોઈએ તો એ પ્રથમ ભારતીય મહિલા છે અને પરંતુ આખી દુનિયામાં જોઈએ તો એ પાંચમી મહિલા છે એટલે કે આ માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પાંચમી છે આખી દુનિયામાં જોઈએ તો અને આપણે ભારતમાં જોઈએ તો પ્રથમ હવે આગળ પ્રશ્નો જવાબ પ્રશ્નોના જવાબ લખીશું કે બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો તો જવાબ લખીશું કે આપણા દેશને સન્માન આપવા માટે બચેન્દ્રીય પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આગળનો પ્રશ્ન છે કે તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો તો આપણે જવાબ લખીશું કે આપણો રાષ્ટ્રધ્વજ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શાળાઓ સરકારી ઇમારતો અને લાલ કિલ્લા પર ફરકાવેલો જોવા મળે છે આગળનો પ્રશ્ન છે તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે ક્યાં તો આપણે જવાબ લખીશું કે હા મેં ઘણા બધા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે ટીવીમાં પુસ્તકોમાં અને ઇન્ટરનેટ પર તો બાળકો તમે પણ એ રીતે જવાબ અહીં લખી શકો છો તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે બાળકો તમારે લેશનમાં આ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ